અસલામવાલેકુમ કેમ છો વહાલા બાળકો જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન શિક્ષણ માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ ધોરણ ચાર વિષય ગણિત વિષયાંક છે પ્રકરણ નવ કે જેનું નામ છે અડધું અને પા અગાઉની વિડીયોમાં આપણે અડધા ભાગ વિશે અને પા ભાગ વિશેની સરસ મજાની સમજૂતી મેળવી લીધી હવે આજે આપણે આગળ જોઈશું અહીં ધ્યાન આપો ઉપર કઈ સંખ્યા દેખાય છે બે નીચે ચાર એટલે કે બે ચતુર્થાંશ અને શું અંચન કરીશું બે ચતુર્થાંશ બે ચતુર્થાંશ એટલે બે ચતુર્થાંશ એટલે કે એક વસ્તુના ચાર સરખા ભાગમાંના બે ભાગ તેને અડધો ભાગ પણ કહેવાય જુઓ બાળકો બે ચતુર્થાંશ એટલે એક વસ્તુના ચાર સરખા ભાગમાંના બે ભાગ

આ એક જ રોટલીના કેટલા સરખા ભાગ પાડવામાં આવેલ છે સરસ ચાર એક બે ત્રણ ચાર આ એક જ રોટલીના ચાર સરખા ભાગ પાડવામાં આવ્યા છે બરાબર તેમાંના બે ભાગ હવે બે ભાગ કેમ બે ભાગ કેમ તો જુઓ અહીંયા એક રોટલી આ બે ભાગને ભેગા કરી દો આ બે ભાગને ભેગા કરી દો એટલે એમ જોવા જઈએ તો આ ભાગ અંશ કેમ કેમ કે બે ના ઘડિયામાં ચાર આવે છે બે એકા બે બે દુ ચાર એટલે કે એક દ્વિતીયાંશ એક જ વસ્તુના 4 સરખા ભાગમાંના 2 ભાગ એટલે 2 2 ભાગની જોડી બની ગઈ એટલે કે આખી એક વસ્તુના અડધા ભાગ અડધા ભાગ તરીકે ભી આપણે ઓળખી સકીએ છીએને 2/4 ને 1/2 પણ કહી સકીએ છીએ 1/2 એટલે અડધો ભાગ જુઓ બાળકો 2/4 ભાગને અડધો ભાગ કહેવાય ચાલો હવે આગળ જોઈએ હવે અહીંયા ધ્યાન આપો ઉપર છે ત્રણ નીચે છે ચાર એટલે કે ત્રણ ચતુર્થાંશાશે ત્રણ ચતુર્થાંશ ત્રણ ચતુર્થાંશ એટલે કે એક વસ્તુના ચાર સરખા ભાગમાંના ત્રણ ભાગ એક જ વસ્તુના ચાર સરખા કહેવાય જુઓ બાળકો જેમ અગાઉ આપણે જોઈ ગયા બે ચતુર્થાંશ ને અડધો ભાગ પણ કહી શકાય એ જ રીતે ત્રણ ચતુર્થાંશ ને પોણો ભાગ પણ કહેવાય એક જ વસ્તુના ચાર સરખા ભાગમાંના ત્રણ ભાગ એટલે કે પોણો ભાગ ત્રણ ચતુર્થાંશ એટલે પોણો ભાગ અહીં આકૃતિને ધ્યાનથી જુઓ આ એક જ વસ્તુ છે એના કેટલા ભાગ પાડ્યા છે એક બે ત્રણ ચાર બરાબર હવે ધ્યાન આપો એમાંના ત્રણ ભાગ એટલે કે ત્રણ જ ભાગમાં તમને ટપકા દેખાશે અને આ એક ભાગ ખાલી દેખાય છે એટલે કે સમગ્ર વસ્તુના ચાર સરખા ભાગમાંથી ત્રણ જ ભાગમાં તમને ટપકા દેખાયા એટલે કે પોણા ભાગમાં ટપકા દેખાયા એટલે ત્રણ ચતુર્થાંશને આપણે પોણો ભાગ કહી શકીએ છીએ ને ત્રણ ચતુર્થાંશ ભાગને પોણો ભાગ કહેવાય ચાલો હવે અહીંયા ધ્યાન આપો આ એક આકૃતિને તમે ધ્યાનથી જોઈ શકો છો બરાબર ને અહીં ધ્યાન આપો એક જ એક જ વસ્તુના ચાર સરખા ભાગ પાડવામાં આવ્યા છે અહીંયા આપ્યું છે ચાર ચતુર્થાંશ ચાર ચતુર્થાંશ કેમ આપ્યું છે કેમ કે જુઓ બાળકો એક જ વસ્તુના ચાર સરખા ભાગમાંના ચાર ભાગ પૂરે પૂરા છેદમાં છે એ ચાર સરખા ભાગ અને ઉપર છે એટલા ભાગ એટલે કે ચાર ચતુર્થાંશ ચાર ચતુર્થાંશ એટલે કે ચારે ચાર ભાગ પૂરા એટલે કે એક આખો ભાગ બરાબર ને આખા ભાગના ચાર સરખા ભાગ પાડ્યા અને ચારે ચાર ભાગમાં ટપકા કર્યા છે એટલે કે પૂરેપૂરો ભાગ આખો ભાગ સમજ પડી ગઈ તમને હવે આગળ જોઈએ એક પટ્ટીના ચાર સરખા ભાગ ના બે ભાગ એટલે એક જ પટ્ટી છે એના ચાર સરખા ભાગ છે એટલે કે છેદમાં ચાર હોવું જોઈએ એમાં ના બે ભાગ એટલે કે બે ઉપર ચાર નીચે છે બે ઉપર ચાર નીચે એટલે બે ચતુર્થાંશ અને બે ચતુર્થાંશ તમને અહીંયા દેખાય છે આ એક ચતુર્થાંશ આ એક દ્વિતિયાંશ ત્રણ ચતુર્થાંશ ચાર ચતુર્થાંશ અરે અહીંયા તો બે ચતુર્થાંશ દેખાતું જ નથી પણ તમને તો યાદ છે ને કે બે ચતુર્થાંશને આપણે અડધો ભાગ કહીશું અડધો ભાગ એટલે એક દ્વિતિયાંશ એટલે કે બ જવાબ આપણો જવાબ આવશે બ ખાલી જગ્યામાં લખો એક દ્વિતીયાંશ અહીંયા લખ્યું છે ચાલો હવે નંબર એક દોરીના ચાર સરખા ભાગમાંના ભાગ એટલે એક દોરી છે એના ચાર સરખા ભાગ છે એમાંના ત્રણ ભાગ એટલે કે ત્રણ ચતુર્થાંશ જુઓ બાળકો ચાર સરખા ભાગ ચાર સરખા ભાગ ચાર સરખા ભાગ એમાંના ત્રણ ભાગ ત્રણ ઉપર અને સરખા ભાગ ચાર છે નંબર ત્રણ એક કાગળના ચાર સરખા ભાગ એક ભાગ એક કાગળ છે એના ચાર સરખા ભાગ છે એમાં નો એક ભાગ એટલે કે એક ઉપર અને ચાર સરખા ભાગ છે એટલે ચાર નીચે એટલે કે એક ચતુર્થાંશ ભાગ એક ચતુર્થાંશ ભાગને ચાલો હવે આગળ જુઓ જોડકા જોડો જુઓ બાળકો અહીં તમે જોડકા ધ્યાનથી જુઓ નંબર એક આ આપેલ આકૃતિ એક જ આકૃતિ છે એના કેટલા સરખા ભાગ છે એક બે ત્રણ ચાર ચાર ભાગમાંથી બે જ ભાગમાં રંગ ભરાયેલો છે એટલે કે રંગ પુરાયેલો છે એટલે કે બે ભાગમાં રંગ પુરાયો છે તો બે ઉપર ચાર નીચે બે ચતુર્થાંશ બે ચતુર્થાંશને ને આપણે શું કહીશું અડધો અડધો એટલે એક દ્વિતિયાશ બરાબર ને નંબર બે ચાર સરખા ભાગ છે એમાંના એક જ ભાગમાં રંગ પુરાયો છે એટલે એક ઉપર ચાર નીચે એક ચતુર્થાંશ આ શબ્દોમાં લખ્યા છે અને જવાબમાં લખીશું એક ચતુર્થાંશ અંકમાં એનો ડી જવાબ છે એક ઉપર ચાર નીચે સમજ પડે છે ને આ શબ્દોમાં લખ્યા છે અને આ બાજુ અંકોમાં લખ્યા છે હવે જુઓ નંબર ત્રણ આ એક જ વસ્તુ છે એના ચાર સરખા ભાગ છે એક બે ત્રણ ચાર ચાર સરખા ભાગ એટલે ચારને આપણે છેદમાં લખીશું એટલે ચતુર્થાંશ પણ એમાં જુઓ કે આ ચાર ભાગમાંના ચારે ચાર ભાગમાં રંગ પુરાયા છે એટલે કે ચાર ઉપર પણ આવશે ચાર ચતુર્થાંશ ચાર ચતુર્થાંશને આપણે પૂરો ભાગ પણ કહી શકીએ પૂરો પૂરો એટલે ચાર ચતુર્થાંશ પૂરેપૂરો એટલે કે એક આખો ભાગ બરાબર ને કેટલા ભાગમાં રંગ પુરાયેલા દેખાય છે તમને ત્રણ સરસ એટલે કે ત્રણ ભાગમાં રંગ પુરાયો હોવાથી ત્રણ ઉપર અને કુલ ચાર સરખા ભાગ છે એટલે કે ત્રણ ચતુર્થાંશ જવાબ શું આવશે ત્રણ ચતુર્થાંશ હવે એને અંકમાં કઈ રીતે લખીશું ત્રણ ઉપર ચાર નીચે સમજ પડી ગઈ તમને તો આ રીતે તમારે તમારી ગણિતની નોટમાં અગાઉના આપણે જે મુદ્દાઓ જોઈ ગયા બે ચતુર્થાંશના ત્રણ ચતુર્થાંશના ચાર ચતુર્થાંશના આકૃતિ સહિત જે મુદ્દાઓ લખાવ્યા છે એ મુદ્દાઓનું તમારે તમારી ગણિતની નોટમાં લેખન કાર્ય કરવાનું રહેશે તે ઉપરાંત સાચા વિકલ્પ શોધી જવાબ લખો અને જોડકા જોડો આ વસ્તુ પણ તમારે તમારી ગણિતની નોટમાં લખવાની રહેશે બરાબર તમને સમજ પડી ગઈ ને થેન્ક યુ